અગત્યના સમાચાર મળી રહ્યા છે દાહોદમાંથી. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત દાહોદમાં ચૂંટણીની મતગણતરી 4 જૂન 2024 એટલે કે આજે સવારે સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે હાથ ધરવામાં આવી છે, જેના સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિર્ગુડેના અધ્યક્ષસ્થાને કલેક્ટર ચોટ કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને કાયદો વ્યવસ્થા અને સ્થિતિ જળવાઈ રહે તે માટે સ્વીકારવું યોજનાના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ ગાઈડલાઇનને અનુસરીને પત્રકારો પોતાના તરફથી પણ પૂરતો સહકાર આપે તે માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. ચૂંટણી અનુસંધાને ચૂંટણી પંચની ગાઈડલાઇન મુજબ સમગ્ર સુરક્ષા બંદોબસ્ત કાઉન્ટિંગ સેન્ટર પર 3 સ્તરમાં રહેશે, જેમાં અંદરના પ્રથમ સ્તરમાં CISFના જવાનો રહેશે, દ્વિતીય સ્તરમાં SRPFના જવાનો રહેશે અને આઉટર લેયરમાં દાહોદ જિલ્લા પોલીસના જવાનો અને અધિકારીઓ કાર્યરત રહેશે. આ સમગ્ર બંદોબસ્તમાં 4 DYSP, 7 PI, 28 PSI, આશરે 350 જેટલા પોલીસ કર્મીઓ અને 40 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો રહેશે. આ ઉપરાંત બહારના ભાગે પાર્કિંગ વ્યવસ્થા, ક્રાઉડ મેનેજમેન્ટ. લોકસભાની જો ચૂંટણી છે એને મતગણતરી 4 જૂન 2024ના દિવસે સવારે 8 કલાકથી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ દાહોદમાં શરૂ થવાની છે. એની જો બધી વ્યવસ્થાઓ છે એ વહીવટીતંત્ર દ્વારા પૂર્ણ કરી લેવામાં આવેલ છે. કાઉન્ટિંગ સ્ટાફ જો છે એને સારી રીતે ટ્રેન કરી દેવામાં આવેલ છે. એની સાથે સાથે જ 3-લેયર સિક્યુરિટી જો છે એની અરેન્જમેન્ટ પણ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી છે. આપણા અહીંયા ઇલેક્શન કમિશન દ્વારા 2 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર મોકલવામાં આવેલ છે. એક તો આપની પાસે જો પહેલેથી જ હતા મોહમ્મદ અકબર વાની સાહેબ અને બીજા જો છે એ ઉત્તરાખંડથી આવ્યા છે બીરસિંહજી. એ આપણા કાઉન્ટિંગ માટે 7 ACના 7 હોલ છે. અને મહેશ્વરમાં GTV ન્યૂઝ દાહોદ.